ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આસપાસ વિષય અંદર આસપાસ વિષયની અંદર પ્રકરણ નવ બદલાતા કુટુંબો વિશે અભ્યાસ કરીશું તો અહીં પ્રકરણ નવમાં આપણે કે કુટુંબની અંદર કેવી કેવી રીતે ફેરફાર આવે છે બદલાતા કૂટો સમય મુજબ શું શું ફેરફાર આવે છે તેના વિશે અભ્યાસ કરીશું તો આગળ આપણે પાઠ શરૂ કરીએ બદલાતા કુટુંબ જો અહીં કેટલાક કુટુંબના ચિત્રો છે તમને અહીં પાઠની અંદર અલગ અલગ કુટુંબોના ચિત્રો આપેલા છે આ કુટુંબો કિરણ એ કિરણનું કુટુંબ છે સુમી અને દીપાલીના છે ત્રણ છોકરીઓના નામ છે ત્રણેયના અલગ અલગ કુટુંબ છે એક કિરણનું કુટુંબ છે એક સુમીનું કુટુંબ છે અને એક દીપાલીનું કુટુંબ છે આ ચિત્રોને આધારે વિવિધ જાણકારી મેળવી કે કોના કોના કુટુંબની અંદર કેવા કેવા ફેરફારો જોવા મળે છે તેના વિશે આપણે અહીં વાત કરીશું હવે પહેલાં આપણે તો કિરણની વાત કરીએ જો અહીં તમને કિરણનું આખું જે કુટુંબ છે એનું માહિતી આપેલી છે ચિત્ર સાથે કિરણની વાત કોની વાત કરીએ પહેલાં કિરણની વાત જો અહીં કિરણની વાત ટોપિક બાંધીને કરી છે કે કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે ખૂબ જ બધા આમ પ્રેમથી રહે છે તેની નાની બહેન જન્મી છે જો એની ખુશી શા માટે વધારે છે તો કિરણના ઘરે એક નાની બહેન જન્મે છે કિરણ અને તેનો પરિવાર ખુશ છે જો શું કે છે એને બીજી બેન આવી છતાં એનો પરિવાર ખૂબ આમ ઉત્સાહિત છે અને ખુશ છે જો અહીં તમને હોસ્પિટલનું ચિત્ર અહીં આપેલું છે કે દવાખાનાની અંદર કિરણનું કુટુંબ છે જો અહીં નાની બહેનનો જન્મ થઈ ગયો છે ત્યારબાદ આગળ જોઈએ તો અહીં નાની બહેનને લઈને તેમના માતા પિતા અને દાદીમાં એના મમ્મીની સામે નાની બહેનને તેડવા માટે જાય છે તેમના પપ્પા અને દાદીમાં ચિત્રો જુઓ અને લોકો તમારે ચિત્ર જોઈ અને પ્રશ્નના જવાબ લખવાના અહીં કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા જો તમને અહીં કિરણનું કુટુંબ આપેલું છે દાદા દાદી કિરણને બંને બહેનો અને માતા પિતા કેટલા સભ્યો થાય તો કે કિરણના કુટુંબમાં પહેલા પાંચ સભ્યો હતા હવે તેમની નાની બહેન જન્મી એટલે કુલ છ સભ્યો થયા ચાલો વાત કરીએ કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી હવે તેના ઘરમાં કઈ કઈ બાબતમાં ફેરફાર થશે જો નાના બાળકનો જન્મ ઘરની અંદર થાય તો શું શું ફેરફાર થાય કિરણ તેના દિવસ કેવી રીતે વિતાવશે આખો દિવસ કિરણ છે એ શું કરશે અને કેવી રીતે પસાર કરશે તો નાની બહેન જન્મી છે તો કિરણની માતા એટલું બધું કામ ન કરી શકે એટલે શું કરશે તો કે કિરણ એને કામમાં હેલ્પ કરશે એના મમ્મીને પછી તો કે કિરણ તેની નાની બહેન સાથે કાલો કાલો બોલીને તેને હસાવશે કેમ કે નાનું બાળક છે એ હજી બોલતા શીખવું હોય નહીં પણ તમે તમારી ભાષામાં એને રમાડો તો એ હશે બહારના બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને દિવસો વિતાવશે ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો કે તેની મમ્મીને હવે કયા કયા કામ વસે જો મમ્મીને શું કામ હોય નાની બહેન આવી તો કે નાની પુત્રી છે તો એ હાથે ના નાઈ શકે નાનું બાળક તો પુત્રીને નવડાવા ધોડાવવાની તેને કપડાં વારંવાર બદલાવવાની અને તેને સમયસર સૂડાવવાની તથા તેમને સ્તનપાન કરાવવાની જવાબદારી વસે કેમ કે બાળક છે હજી છ કે સાત મહિના સુધી કોઈ પણ વસ્તુ કે જ્યુસ કે કાંઈ એવું પી શકતું નથી તેમને તેમની માતાનું દૂધ પીવડાવવામાં આવે છે તેને શું કહે તો કે તેને સ્તનપાન કહે છે અને તેમના લાલન પાલન અને દેખભાળ કરવાના કામ લાલન પાલન એટલે એને રાખવાની અને સંભાળવાની ત્યારબાદ જોઈએ તો કે ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે માનો કે કોઈના ઘરમાં નાનું બાળક હોય તો એમને ખ્યાલ જ હશે કેવા ફેરફાર તો કે ઘરના વડીલો અને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે તો કે ઘરના વડીલો છે એને નાના બાળકની દેખભાળ કરવી પડે છે પછી નાના બાળકને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે કેમ કે નાનું બાળકો એ સેમાં સુવે તો કે ઘોડિયામાં ત્યારબાદ તો કે ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પસંદ કરવી જશે યોગ્ય જગ્યાએ ઘોડિયું રહી શકે તેવી જગ્યા પસંદ કરવી પડે પછી તો કે નાના બાળકને રમવા માટે રમકડા પણ લાવવા પડે ત્યારબાદ તો કે તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું પડે કેમકે અવાજ થાય તો નાનું બાળક છે ને તરત જ ઉઠી જાય છે આગળ જોઈએ તો તો કે તમે જાણતા હોય તેવા કુટુંબના નાનું બાળક હોય તેની જાણકારી મેળવી નીચેના પ્રશ્નો લખો આ બધા પ્રશ્ન છે એ તમે જાણતા હોય તમારા ઘરમાં માનો કે તમારે પોતાને બહેન હોય કે ભાઈ હોય તો એના વિશે લખો નાની ત્યારબાદ જો તમારા ભાઈ બહેન મોટા હોય તો તેના વિશે નથી લખવાનું માનો કે તમારા પિતરાઈ ભાઈ બહેન તો કાકાની છોકરી હોય નાની કાકાને છોકરો હોય અથવા તો બાજુમાં પડોશમાં રહેતા હોય અથવા તો મોટા પપ્પા હોય એના છોકરાને ઘરે છોકરા હોય એવી રીતના કોઈ પણ નાના બાળક વિશે જાણતા હોય તેના વિશે તમારે લખવાનું છે પ્રશ્ન અહીં તમને આપેલા છે કે તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે જેના ઘરે હોય એના ઘરે માનો કે કોઈના ઘરમાં કાકા છે ને એને નાનું બાળક છે હવે કાકાનું નામ મયંકભાઈ છે તો લખવાનું કે મારા કાકાના ઘરે નાનું બાળક છે અથવા તો મયંક કાકાના ઘરે નાનું બાળક છે બાળકનો જન્મ ક્યારે થયો એની જન્મ તારીખ લખવાની બાળકની ઉંમર જેટલા મંથ મહિનાનું હોય તો મહિના લખવાના વ એક વર્ષનું હોય તો વર્ષ લખવાનું ત્યારબાદ તો કે બાળકનો જન્મ ક્યાં થયો છે જે હોસ્પિટલમાં થયો હોય માનો કે જૂનાગઢમાં થયો હોય તો લખવાનું જૂનાગઢમાં થયો છે જૂના જેતપુરમાં થયો હોય તો જેતપુરમાં કોઈ ગામડું હોય તો ગામડાનું નામ ટૂંકમાં તમારે કોઈ પણ ગામ કે શહેરનું નામ ત્યાં લખવાનું થશે પછી બાળકને દાંત છે જો બાળક બે ત્રણ મહિનાનું હોય તો એને દાંત હોતા નથી સાત આઠ કે નવ મહિનાનું થાય પછી એને દાંત આવે છે પછી બાળકને શું ખવડાવાય છે માનો કે અમુક બાળક એવું જ હોય કે દૂધ જ ખાલી પીતું હોય તો જે ખાતા હોઈએ ત્યારબાદ જો અહીં તમને ચોરસ આપેલું છે ત્યાં લખેલું છે ઉપર કે તે બાળકનું ચિત્ર દોરો કે ફોટોગ્રાફ ચોંટાડો તમારે અહીં જો તમને ચિત્ર દોરતા ન આવડે તો કોઈ પણ બાળકનું ચિત્ર દોરી નાખવું અથવા તો તમારી પાસે એની ફોટોની એક કોપી પડી હોય નાની પાસપોર્ટ સાઇઝની તો ફોટો ચોંટાડી દેવો થઈ ગયું ત્યારબાદ હવે આપણે સુમીની વાત કરીએ તો કે સુમી છે તમે પહેલાં કિરણની વાત કરી હવે સુમીની વાત તો કે સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે જો સુમીના પિતા છે એ સરકારી નોકરી કરે છે અને તેમની બઢતી મળી છે બઢતી એટલે માનો કે સુમીના પપ્પા શિક્ષક હોય તો એમાં ટીચર હોય ભણાવતા હોય અને જો એમને બઢતી એટલે કે પ્રમોશન આપણે ઇંગ્લિશમાં કહેતા હોય પ્રમોશન મળે તો એ ટીચરમાંથી હું બની ગયા તો કે પ્રિન્સિપલ બની ગયા એને બઢતી થઈ કહેવાય આગળ ઊંચી પોસ્ટ મળે જે પોસ્ટમાં એ નોકરી કરે છે એના કરતાં એમને ઊંચી પોસ્ટમાં નોકરી મળે એને બઢતી મળી કહેવાય અથવા તો પ્રમોશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અન્ય શહેરમાં બદલી પણ થઈ જવું બીજા શહેરની અંદર મૂકે છે હવે આપણે સુમિના પરિવાર અંગે જોઈશું જો અહીં સુમીના પપ્પા અને બીજા કોઈ સર છે એ બંને વાતો કરે છે બઢતીની પછી સુમિના પપ્પા છે જો અહીં કુટુંબમાં ઘરની અંદર પ્રવેશ કરે છે સુમિનો ભાઈ છે સુમીના પપ્પાના હાથમાં લેટર એટલે કે પત્રો છે એ કહે છે એટલે એમનો ભાઈ છે એ એમને જો બધ ભરીને ચોંટી જાય છે ત્યારબાદ સુમી છે તેમના દાદા સાથે વાત કરી રહી છે અમને તેમના દાદીમાં નીચે બેઠેલા છે તો આગળ જોઈએ ચિત્ર પછી તો કે સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા એમણે બઢતી અને બદલીની વાત કરી બઢતી થાય એટલે બદલી થાય અન્ય શહેરમાંથી અન્ય શહેરમાં મોકલે છે હવે શું થયું હશે તે અંગે જો શું થાય જુઓ બઢતી થાય માનો કે તમે જુનાગઢમાં રહેતા હોય તમારા પપ્પા નોકરી કરતા હોય જૂનાગઢમાં એની બઢતી થાય અને બદલી થાય બઢતી અને બદલી સાથે થઈ તો માનો કે જૂનાગઢથી પોરબંદર મુકાય છે તો તમારે શું કરવું પડે એક તો પહેલો બધો સામાન પેક કરવો પડે અને અહીંથી તમારે ઘર છોડીને પોરબંદરમાં નવું ઘર વસાવવું પડે જો અહીં બધો સામાન પેક કરે છે બધા ત્યારબાદ ટ્રેનની અંદર જાય છે અહીં આ પાલનપુરનું રેલવે સ્ટેશન તમને બતાવેલું છે જો અહીં બોર્ડ મારેલો છે ત્યારબાદ તો કે સુમિના પિતાજીની બદલી થઈ હવે જગ્યાએ નવી જગ્યાએ જવા તેઓ કેવી રીતે તૈયારીઓ કરશે સુમિના પપ્પા છે એમની બદલી થઈ તો નવા સ્થળે જવા માટે એ કેવી તૈયારી કરશે એક તો પહેલાં એ વાત છે તો કે નવી જગ્યાએ જવા તેઓ સુમીના પિતાજી તો કે નવા એક તો પહેલાં નવું ઘર મકાન શોધશે ત્યારબાદ નવા સ્થળે સુમી અને તેના મમ્મી જશે અને સુમી તેના પપ્પાની બદલીવાળા સ્થળે નવી શાળામાં દાખલ થશે જો એક તો બાળકોને પણ મુશ્કેલ પડે કેમ કે અહીં તમે જૂનાગઢની અંદર ભણતા હોય ત્યારબાદ બદલી થાય તો નવી સ્કૂલે જઈ અને નવા શહેરની અંદર બેસવું પડે ભણવા માટે તો એવી રીતના અલગ અલગ રીતે તેમને તૈયારી કરવી પડે છે સુમિના પિતાજી સાથે નવા સ્થળે કોણ કોણ જશે સુમી કેવી શાળામાં દાખલ થશે જુઓ તો કે સુમિના પિતાજી સાથે એમના સુમી અને એમના માતા જશે અને તેઓ સારી નો કે કોઈ શાળા હોય એમાં દાખલ થશે નવી શાળા ટૂંકમાં તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે જો જવું પડ્યું હોય તો હા લખવાની છે તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો છે અને કેમ જો માનો કે ક્યારેક સ્કૂલ શરૂ થઈ ગયું હોય અને એક વીક જવું થઈ ગયું હોય કોઈના પપ્પાની અચાનક બદલી થાય તો નવું એડમિશન કરે એડમિશનને શું કહેવાય ગુજરાતીમાં પ્રવેશ તો તમારે પૂછવાનું કે કેમ તમે નવું એડમિશન અત્યારે લીધું આટલું બધું મોડું તો માનો કે એ કહી શકે કેમ તો એમાં માનો કે ક્યારેય એવું પણ બન્યું હોય કે તેઓ છે એમના પપ્પાની બદલીને લીધે એડમિશન લીધું હોય તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અંગે નોંધ કરો તમારી શાળામાં નવા કોઈ વિદ્યાર્થી આવ્યા હોય તેમના વિશે બીજા ગામ કે શહેરમાંથી તેના વિશે નોંધ કરવાની છે જેટલા એક બે ત્રણ ચાર જેટલા વિદ્યાર્થી આવ્યા હોય ત્યાં ત્યારબાદ ત્રીજું કુટુંબ હવે આવે છે દીપાલીનું જો અહીં દીપાલીના ઘરે આ સૌ ખુશ છે એવું કેમ છે કે દીપાલીના ઘરે બધા ખુશ છે બધા આનંદ કરે છે દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે જો અહીં લગ્નની વિધિ ચાલતી હોય તેવા ફોટા બતાવેલા છે દિપાલીના કાકાના દીકરાના લગ્ન છે એમના પિતરાઈ ભાઈના તમે પણ કેટલાય લગ્ન જોયા હશે બધા લગ્નમાં જતા જ હોય છે અને જોતા હોય છે આ લગ્ન અંગે ચિત્ર જુઓ અને તેમના વિશે ચર્ચા કરો જો તમારે ચિત્ર જોવાના છે અને ત્યારબાદ તેના વિશે ચર્ચા એટલે વાતચીત કરવાની છે જો પાંચ ચિત્ર અહીં આપેલા છે પહેલું ચિત્ર બીજું ચિત્ર અહીં પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું પાંચ ચિત્ર આપેલા છે પાંચે પાંચ ચિત્ર જોવાના છે અને વિચારીને અહીં કહેવાનું છે જો શું કીધું તો કે દિપાલીના કાકાના દીકરાના લગ્ન થયા હવે દિપાલીના ઘરમાં શું ફેરફાર થશે જો એમના કાકાના છોકરાના લગ્ન થયા છે તો હવે તેમના ઘરમાં શું ફેરફાર થશે તો કે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં શું તો કે એક નવા સભ્યનો ઉમેરો થશે કેમ કે પિતરાઈ ભાઈ છે એમની પત્ની છે એ સાસરે આવે એટલે એક ઘરમાં વધારો થયો એક વ્યક્તિનો તો કે દીપાલીને નવી ભાભી મળી ગઈ અને ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી તેમને મદદ કરશે

તેના કરેલા કામની ખોટ ચાલશે માનો કે તે કોઈ પણ કામ કરતી હોય તો એવું લાગે ને કે આ કામ તો આ કરતી હવે કોણ કરશે એમની ખોટ વર્તાયા કરે સતત કે દીકરી હોય માનો કે ત્રણેય ટાઈમ રસોઈ બનાવતી હોય તો દીકરી સાસરે જાય તો ભાભી હોય તો ભાભી બાકી તો શું તો કે મમ્મીની ઉપર બધું કામ આવે છે ત્યારબાદ તમારા માતા અને કાકી સાથે વાત કરો અને પૂછો કે તેઓ લગ્ન પહેલા ક્યાં રહેતા તો ક્યાં રહેતા હોય તેમના મમ્મી પપ્પા સાથે રહેતા હોય છે તે સમયે તેમના કુટુંબમાં ક્યાં ક્યાં સભ્યો હતા મમ્મીને પૂછવાનું તારા મમ્મી લગ્ન નહોતા થયા ત્યારે તમારા ઘરમાં કેટલા કેટલા સભ્યો હતા તમારા કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે તમારા ઘરમાં જેના છેલ્લે લગ્ન થયા હોય તેનું નામ લખવાનું છે લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું

અને તેમના કુટુંબોમાં લગ્ન દરમિયાન શું કરવામાં આવે છે તે વિશે લખો તો કે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે એ લખવાનું છે ત્યારબાદનો પ્રશ્ન છે લગ્નમાં કેવા ગીતો અને કેવા નૃત્યો કરવામાં આવે છે આ બધા પ્રશ્ન છે ને હું તમને સ્વાપોથીની અંદર પુરાવીશ એમાંથી તમારે પાઠ્યપુસ્તકની અંદર ઉતારવાના થશે ત્યારબાદ આપણે જોઈએ તો કે આ ફેરફાર માટે ના કારણો લખો કુટુંબના તો કિરણના કુટુંબમાં શાના લીધે ફેરફાર ત્યારબાદ છે કિરણનું કુટુંબ આપણે ત્રણ વ્યક્તિના કુટુંબની વાત કરી કિરણ સુમી અને દીપાલી ત્રણેયના કુટુંબમાં શું શું ફેરફાર થયો શેના લીધે ફેરફાર થયો તો કે પેલું કિરણનું કુટુંબ નાની બહેનના જન્મના લીધે તમારે વ્યવસ્થિત લખવાનું છે ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે અમુક કોઈ પણ પ્રકારના અંગત કારણોસર પણ કુટુંબમાં ફેરફાર થાય છે ત્યારબાદ તો કે ત્રણ વડીલો સાથે વાત કરો ક્યાં ત્રણ વડીલો જુઓ અહીં આપવું તો કે તમારા મિત્રનું કુટુંબ તમારા માનો કે પાડોશીમાં કોઈ મોટું હોય ત્યારબાદ તમારા ઘરમાં પપ્પાને પૂછો કે દાદાને પૂછો ત્રણ કોઈ પણ વ્યક્તિ વડીલ એટલે કે તમારા કરતા મોટા એક તમારા કુટુંબમાંથી એક તમારા મિત્રના કુટુંબમાંથી અને એક તમારા પાડોશીના કુટુંબમાંથી તેઓને આ વિગત વિશે પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો એક તમારું કુટુંબ તો કે તમારા દાદા તમારા ઘરમાં વડીલ હોય પછી મિત્રના કુટુંબમાં મિત્રના દાદા અને પાડોશીના કુટુંબમાં પાડોશીના દાદા ટૂંકમાં કુટુંબ એટલે ઘરે એક તો કીધું કે કુટુંબ અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે તમે જે ગામમાં રહો છો માનો કે કોઈ પચાસ વર્ષથી રહેતું હોય તો કે કોઈ સો વર્ષથી રહેતું હોય એવી રીતના લખવાનું છે ત્યારબાદ તો કે અહીં આવ્યા પહેલાં કુટુંબ ક્યાં રહેતું હતું માનો કે આપણે એવું કહીએ કે અમે પચાસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો પચાસ વર્ષ પહેલાં તમારું કુટુંબ ક્યાં રહેતું હતું તમારું ઘર ક્યાં હતું એ લખવાનું ત્યારબાદ તો કે આજે કુટુંબમાં કેટલા સભ્યો છે આજે ચાર સભ્યો હોય તો પૂછવાનું પહેલાં કેટલા સભ્ય હતા દસ વર્ષ પહેલાં કુટુંબમાં કેટલા સભ્યો હતા ત્યારબાદ તો કે કુટુંબ છેલ્લા દસ વર્ષમાં ફેરફારના શું કારણ માનો કે એવું કહીએ કે આજે ચાર સભ્ય છે અને દસ વર્ષ પહેલા આપણા કુટુંબમાં આઠ સભ્ય હતા તો કે આઠ માંથી ચાર કેમ થયા એનો ફેરફાર શું માનો કે તમે પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હોય પછી વિભક્ત કુટુંબ થયું હોય એવી રીતના ફેરફાર થાય માનો કે દાદા દાદી હોય કોઈ કારણોસર એક્સપાયર થયા હોય અથવા તો કુટુંબની અંદર બે બહેનો હોય એ સાસરે જતી રહી હોય તો અલગ અલગ કારણો બતાવશે પછી તમે આ બધા ફેરફારો વિશે શું અનુભવો આ બધા ફેરફારો થાય છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે મારું કુટુંબ ગઈકાલે ટોપિક છે મારું કુટુંબ આપણા કુટુંબ વિશે ગઈકાલ એટલે ગઈકાલ એટલે આગળના દિવસે કેવું હતું આજે કેવું છે અને આવતીકાલે કેવું હશે તેના વિશે અહીં માહિતી આપેલી છે તો કે બધા કુટુંબમાં કોઈ એક અથવા બીજા અલગ કારણોના લીધે ફેરફાર આવે છે જુઓ કોઈ એક નહીં પણ અલગ અલગ કારણોના લીધે પણ ફેરફાર આવે છે તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે તમારા કુટુંબની અંદર શું ફેરફાર આવ્યો છે માનો કે મારા કુટુંબમાં મારા પિતાજી તમારા વિશે લખવાનું હું અહીં વાત કરું છું કોઈ પણ એક ઉદાહરણ તરીકે તો કે મારા કુટુંબમાં મારા પિતાજીની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે અને મારા ઘરે મારી નાની બહેનનો જન્મ થયો છે આ બે બદલાવ આવ્યા છે જેનાથી અમારું કુટુંબ ખૂબ જ ખુશ છે માનો કે કોઈ એવું લખે કોઈ એવું લખે તમારા કુટુંબની અંદર જે ફેરફાર થયો હોય તે તમારે લખવાનું રહેશે કોઈ એવું લખે કે મારા પિતાજી મારા પિતાજી પહેલાં શહેરની અંદર રહેતા હવે ગામડાની અંદર રહે છે અને મારા કાકાના છોકરાના અથવા બાપાના છોકરાના લગ્ન થયા છે તેનાથી આ બે બદલાવ આવ્યા છે જેનાથી અમારું કુટુંબ ખૂબ જ ખુશ છે ત્યારબાદ અલગ અલગ કારણો બધાને હોય છે જે કારણને લીધે તમારા કુટુંબમાં બદલાવ આવ્યો છે તેના વિશે લખવાનું છે જ્યારે તમારા દાદી અને દાદા નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું જ હતું આપણા દાદા અને દાદી નાના હતા ત્યારની વાત છે તેની દાદા દાદી સાથે ચર્ચા કરવાની છે તમારે તમારા દાદા દાદીને બધા પ્રશ્ન પૂછવાના કે અમે અત્યારે તમે છો તો તમે શું રમશો તો કે મોબાઈલની અંદર ગેમ રમશો અથવા તો ટીવીની અંદર વિડીયો ગેમ આવે છે તે રમશો તો દાદા અને દાદીને પૂછવાનું કે તમે અમારા જેવડા હતા ત્યારે કઈ રમતો રમતા શું કરતા કેવી રીતે સ્કૂલે જાતા સ્કૂલે ટીચર અને સર કેવું ભણાવતા બધી વસ્તુ તમારે પૂછવાની છે અને ચર્ચા કરવાની છે ત્યારબાદ તમને સીતાના કુટુંબનું વૃક્ષ ચિત્ર જે તમે ધોરણ ત્રણમાં ભણ્યા તે યાદ છે જો સીતાના કુટુંબનું આખું વૃક્ષ ચિત્ર બતાવતા આપણે આંબો કહીએ ને તે તે ધોરણ ત્રણની અંદર આવી ગયું છે એ તમને યાદ છે તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ જો તમે ગયા વર્ષે ધોરણ ત્રણમાં દોર્યું હતું ને તમારું કુટુંબ વૃક્ષ પહેલાં ઘરની અંદર જે વડીલ વ્યક્તિ હોય છે એમનું નામ હોય પછી ત્યારબાદ પપ્પાને બે ભાઈઓ હોય તો બે દાડી કરવાની એવી રીતના તમારે કુટુંબ વૃક્ષ દોરવાનું છે અને નીચે નામ લખવાના છે ત્યારબાદ જોઈએ તો કે તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબમાં કેટલા સભ્ય હતા તમારી નોટબુકમાં તેમના કુટુંબ વૃક્ષનું દોરો કેટલા સભ્ય હતા તે ત્યારબાદ તો કે તમે પોતાને તમારા ભાઈ બહેન માતા અથવા પિતાએ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો ફોટા ટૂંકમાં ચોંટાડવાનું હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરો જો તમારે પહેલાંનું કુટુંબ વૃક્ષ દોરવાનું તેમાં આપણા મમ્મી હોય નહીં ત્યારબાદ અત્યારનું વર્તમાન એટલે અત્યારે હાલનું જે તમારું કુટુંબ હોય એનું કુટુંબ વૃક્ષ દોરવાનું છે ત્યારબાદ તો કે આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે કેટલા વ્યક્તિ છે તમારા દાદા દાદી ક્યાં છે આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો એ બધું તમારે જોવાનું છે ચાલો વાત કરીએ તો કે તમારા દાદા અને દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે જુદું પડે છે પહેલાંનું જે કુટુંબ વૃક્ષ હતું એ આજના કુટુંબ વૃક્ષ કરતાં કેવી રીતે અલગ પડે છે તે જોવાનું છે માનો કે પહેલાં આપણા દાદાનું કુટુંબ વૃક્ષ હોય તો દાદાના દાદા છે એનું નામ પહેલાં હોય ત્યારબાદ દાદાને ત્રણ ભાઈઓ હોય તો એમનું ત્યારબાદ એમના છોકરા અને ત્યારબાદ આપણા પપ્પાનું નામ આવે અત્યારનું તમારું જુઓ તો પહેલાંના કુટુંબ વૃક્ષમાં તમારું નામ હોય નહીં તમારા મમ્મીનું નામ પણ આવશે નહીં ત્યારબાદ તો કે હવે હવે કુટુંબ વૃક્ષ દોરો એમાં દાદાનું નામ પહેલાં આવશે ત્યારબાદ મમ્મી પપ્પાનું નામ આવશે ત્યારબાદ આપણું નામ આવશે શાળાએ પાછા જઈએ તમે ભણી ગણીને શું બનવા માગો છો એ તમારે લખવાનું છે કોઈ ભણી ગણીને માનો કે કલેક્ટર બનવા માંગતા હોય તો લખવાનું હું ભણી ગણીને કલેક્ટર બનવા માગું છું ત્યારબાદ તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે માનો કે મારા ઘરમાં સૌથી વધુ મારા પપ્પા ભણ્યા છે કણાઈના ઘરમાં મમ્મી ભણ્યા હોય કણાઈના ઘરમાં દાદા ભણ્યા હોય એવું હોતું નથી જે ભણ્યા હોય એનું નામ લખવાનું ત્યારબાદ તો કે તમારા ઘરમાં ઓછું કોણ ભણ્યું છે વધારે ભણ્યું હોય એનું નામ અને ઓછા ભાઈના હોય એનું નામ લખવાનું છે આ પણ કામનું તો કે આ પણ કામનું તો કે લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે જો સરકારે શું કર્યું તો કે ચોક્કસ ઉંમર નક્કી કરી ચોક્કસ ઉંમર તો એમાં છોકરાની ઉંમર છે વીસ એકવીસ વર્ષ અને છોકરીઓની અઢાર વર્ષ આ ઉંમર પહેલાં લગ્ન કરવા એ ગુનો બને છે માનો કે છોકરીના અઢાર વર્ષ ન થયા હોય ને એમના પપ્પા લગ્ન કરે ને જો પોલીસને ખબર પડે તો માતા અને પિતાને બંને જેલની અંદર સજા મળે છે ત્યારબાદ તો કે કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે બાળ લગ્ન એ આપણી સરકારે શું કર્યું છે તો કે બાળ લગ્ન પર પ્રતિબંધ આપ્યો છે અને બાળ લગ્ન એ ગુનો છે તમારા પાડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય જોવો હવે તમારા આડોશ પાડોશમાં કોઈ એવા બાળકો છે જેમને શાળા છોડવી હોય શા માટે માનો કે કોઈનું ઘર એવું હોય કે તેમના કુટુંબની અંદર અમુક વ્યક્તિનું એવું અવસાન થવાથી કુટુંબનું ભરણ પોષણ પૂરતું ન થતું હોય એના લીધે પણ તેમને શાળા છોડવી પડી હોય અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે તો એવી વ્યક્તિનું લખવાનું છે અત્યારે તેઓ શું કરે છે જો શાળા છોડીને શું કરે તો કે કાં તો મજૂરી કરે અથવા તો કે દુકાન અને હોટલમાં કામ કરે અથવા તો કોઈને ઘરે નાનો બાળ કે નાની બહેન જન્મી હોય અને જો તેમના કુટુંબમાં ખરેખર ભરણ પોષણ પૂર્ણ ન થાતું હોય તો એમના મમ્મીને છે એ કોઈને ત્યાં મજૂરીએ જવું હોય તો ભાઈ અને બહેન મોટા હોય તો એ શું કરે તો કે નાના ભાઈ બહેનને સાચવવા માટે પણ શાળા છોડવી પડે છે જે કામ કરતા હોય શા માટે છોડી એ લખવાનું અને અત્યારે તેઓ શું કરે છે માનો કે નાના ભાઈ બહેન હોય તો એને રાખતા હોય અથવા તો મજૂરી કરવા જાતા હોય હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે કોના માનો કે અત્યારે તમારા ઘરમાં કોઈના લગ્ન અથવા કુટુંબમાં તો કે મામાના છોકરાના માસીના છોકરાના અથવા તો મામાને માસીના જેના લગ્ન થયા હોય એનું લખવાનું છે વર અને કન્યાની ઉંમર કેટલી હતી જો એમાં શોધવાનું તો કે વરની ઉંમર 28 વર્ષની અને કન્યાની ઉંમર પચીસ વર્ષની જે હોય તે મેં તો ઉદાહરણ તરીકે તમને એક દાખલો આપેલો છે તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા કન્યા અને વર તો કે કન્યા શું પહેરે તો કે પાનેતર બ્લાઉઝ અને ચણિયો અને માથા ઉપર મોડ એટલે કે મોડિયો કપાળે બાંધવાનો એવું મોતીનું હોય છે ત્યારબાદ તો કે વર વરરાજા શું પહેરે તો કે વરરાજા શેરવાની ચુંદ ચૂડીદાર પાયજામો એટલે એવો ચૂડીવાળો ચોયણો અને મોજડી પહેર્યો અથવા તો માથા ઉપર સાફો પણ બાંધેલો હોય છે તો કે વ કન્યા અને વર અહીં કેવા કેવા કપડાં પહેરે છે તેના વિશે લખવાનું છે જો અહીં આપણે પાઠ 9 બદલાતા કુટુંબ છે એ પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર પાઠ દસ આપણે કબડી કબડ્ડી ચાલુ કરશે